છેલ્લા ઘણા દિવસથી જેની સૌથી વધુ ચર્ચા હતી તે ગણેશસિંહ જાડેજાને આખરે જામીન મળી ચુક્યા છે. ત્યારે આપણી સાથે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ડોલરી આપણી સાથે જોડાયા છે. અલ્પેશભાઈ, વાત ગુજરાતીમાં ખૂબ સ્વાગત છે. અલ્પેશભાઈ, શું કહેશો? છેલ્લા ઘણા દિવસથી ચર્ચા હતી ને આખરે ગણેશસિંહ જાડેજા છે તેને જામીન મળી રહ્યા છે, શું કહેશો આ અંગે? અમને ગુજરાતના ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો અને જે રીતે ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો હતો અને અમે જે રીતનું ધૈર્ય રાખ્યું હતું એમ આજે અમને ન્યાય મળ્યો છે. અમારા ગણેશભાઈ ને જામીન મળી ગયા છે. અમારા કાર્યકર્તાઓમાં ખૂબ જ ખુશીનો માહોલ છે. અત્યારે અમારા અહીંયા જયરાજભાઈના ઘરે કાર્યકર્તાઓના ટોળાને ટોળા આવી રહ્યા છે અને ખૂબ આનંદની વાત છે અમારા ગોંડલ માટે કે અમારા ગોંડલમાં હર હંમેશ સેવા માટે તત્પર હોય એવા અમારા ગણેશભાઈ ગોંડલ આવે છે એનો અમારા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે. અલ્પેશભાઈ, ગોંડલમાં શું માહોલ છે? કારણ કે છેલ્લા ઘણા દિવસથી જે જામીન છે તેની રાહ જોવાઈ રહી હતી ને આખરે જામીન મળ્યા છે અને પહેલા નોરતે મળ્યા છે. માતાજીની કૃપા કહેવાય કે આજે ગણેશભાઈ માટે ડબલ અમારા તમામ કાર્યકર્તાઓ માટે અને ગણેશભાઈ માટે ડબલ ખુશીનો માહોલ હતો. એનું કારણ એ હતું કે ગણેશભાઈને આજે જામીન મળ્યા અને આજે અમારા ગણેશભાઈ એમના જીવનનો પ્રથમ મોટો હોદ્દો એ પણ આજે એમને ચાર્જ મળ્યો એટલે આજે ગણેશભાઈ નાગરિક બેંકના વાઇસ ચેરમેન પણ બન્યા અને આજે ગણેશભાઈને જામીન પણ મળ્યા એટલે અમારા તમામ કાર્યકર્તાઓની અંદર આ ડબલ ખુશીનો માહોલ હતો. આખા ગોંડલ તાલુકાના 84 ગામ બંધ કેવી રીતે રહીએ, ગોંડલ નો એક એક દુકાન બંધ કેવી રીતે રહીએ, નાનામાં નાનો જે 100-200 રૂપિયાનું કામ કરતો હોય ને એવા માણસે પણ આજે બંધ પાડ્યું હતું એના માટે ખુશીનો માહોલ હતો. જી જી અલ્પેશભાઈ, જે રીતે ગણેશસિંહ જાડેજા છે તે જેલમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા અને જેલમાં બંધ હતા ત્યારે જ આજે સવારે જ, કારણ કે જે રીતે જાહેરાત કરવામાં આવી વાઇસ ચેરમેન તરીકે, એટલે આ સાથે જ આજથી રાજકીય કારકિર્દીની આમ તો ઓફિશિયલી શરૂઆત થઈ ચૂકી છે પદની પણ. આજે અમારે ગણેશભાઈને કાયદેસર પહેલી જ વાર સરસ હોદ્દો પણ મળ્યો છે. ગોંડલ નાગરિક બેંક અમારી ખૂબ મોટી બેંક છે, એમના વાઇસ ચેરમેનનું પદ પણ મળ્યું છે અને એની સાથોસાથ આજે ગણેશભાઈ અમારા બહાર પણ આવી ગયા છે એટલે ગોંડલના યુવાનો કાર્યકર્તાઓ માટે ખૂબ જ આનંદની વાત છે અને અત્યારે અમારે અહીંયા દિવાળી જેવો માહોલ ઉભો થઈ ગયો છે. જે રીતે શું કાર્યક્રમો જે કઈ ગોઠવવામાં આવ્યા છે, જે રીતે જેલમુક્ત થયા છે, ગેલા ઘણા દિવસથી જે રાહ જોવાઈ રહી હતી, તો કોઈ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા છે અત્યારે? ના, કાર્યક્રમો કોઈ પ્રકારના કરવાના નથી. ગણેશભાઈ ગોંડલ આવશે, ગણેશભાઈ જે રીતે નાગરિક બેંકના વાઇસ ચેરમેન બન્યા છે ત્યાં જશે અને લોકો એને વાઇસ ચેરમેન તરીકેની શુભેચ્છા આપવા માટે આવશે. આથી વિશેષ કોઈ આયોજન અમે કરવાના નથી. જાજા માણસો ગાડી લઈને જાય, સરઘસ કરે, આવું અમે કરવાના નથી. કારણ કે જે રીતે અમને જામીન મળ્યા છે એની અમને ખુશી છે અને તમામ કાર્યકર્તાઓને અમારા ધારાસભ્ય અને અમારા જયરાજભાઈ તરફથી સૂચના આપી છે કે જામીન મળ્યા એ જ આપણા માટે મોટી વાત છે. અહીંથી જાજા ગાડીનો કાફલો લઈને જવું આવો કોઈ કાર્યક્રમ કરવાનો નથી અમારે. આપ જે જગ્યા પર બેઠા છો, જયરાજસિંહજી જાડેજાના ઘરે બેઠા છો, એના ઘરે હાલ કેટલી ખુશી જોવા મળી રહી છે? ખૂબ જ ખુશીનો માહોલ છે. અમારા કાર્યકર્તાઓ અહીંયા ભેગા થાય છે. અમારા ગીતાબા જ હમણાં જ માતાજીના દર્શન કરવા પણ ગયા. આવી રીતે અમારા જેટલા આગેવાનો એ માનતાઓ કરી હોય, ગણેશભાઈના દિલમાં લોકો હોય, ગણેશભાઈ દિલના લોકોમાં હોય એટલે એના માટે જે આયોજનો હોય એ હવે પોતપોતાની રીતે બધાય મંદિરોમાં દર્શન કરવા જશે. અલીશભાઈ, જે રીતે અગાઉ આપણે જોયું હતું નાગરિક બેંકની ચૂંટણી હતી અને આપ પણ એવું કીધું હતું કે ભાઈ ભવિષ્યના હવે ધારાસભ્ય છે તો હવે કદાચ 2027ની તૈયારી આ સાથે શરૂ થઈ ચૂકશે. હરેક આગેવાનો મહેનત કરતા હોય એને એવી અપેક્ષા જ હોય કે અમારે ધારાસભ્ય બનવું છે, ચૂંટણી લડવી છે. તો જે રીતે ગણેશભાઈ ગોંડલમાં કામ કરે છે, ગોંડલની જનતાનો જે રીતે એની ઉપર આશીર્વાદ છે એ જોતા એવું લાગે છે કે આવતા સમયે ગોંડલમાં ધારાસભ્ય ગણેશભાઈ બનશે. અલ્પેશભાઈ, આપણે જોઈએ છે કોઈ પણ પરિસ્થિતિ હોય, ગણેશસિંહ જાડેજા છે તે ગોંડલ શહેર હોય કે ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા દિવસથી જે કાયદાની આટીઘૂટીને કારણે નહોતા જઈ શક્યા, તો કદાચ હવે એ કોઈ કાર્યક્રમ છે કે ભાઈ ગામડાની મુલાકાત લેવાનો હોય જે રીતે જેલ બહાર આવ્યા બાદ? ગણેશભાઈ ગામડાની મુલાકાત તો આમ પણ રેગ્યુલર લેતા જ હોય છે. ગણેશભાઈ માટે નવું નથી, કારણ કે જો નવું હોય, ગણેશભાઈ ગામડામાં ન જતા હોય, લોકો વચ્ચે ન જતા હોય તો
જેલમાં બેઠા બેઠા લોકો છૂટાવી કેવી રીતે આપે? જે રીતે જનતાએ આશીર્વાદ આપ્યા છે એને સાબિત જનતાએ કરી દીધું છે કે ગણેશભાઈ જેવો 25 વર્ષનો યુમાર ગોંડલની જૂનાગઢની જેલમાં હોય અને ગોંડલના લોકો એને 75% વધારે વોટ આપીને ચૂંટાવી દે, એ સાબિત કરીને બતાવે છે કે ગોંડલના દિલમાં ગણેશભાઈ છે. જે રીતે ટીમ ગણેશ દ્વારા જે રીતે આયોજન કરવામાં પણ આવ્યું છે નવરાત્રિનું, એ અંગે શું કહેશો? ગણેશભાઈનું નવરાત્રી હોય, દિવાળી ઉપર હોય, સેવાના કાર્યો ક્યારેય બંધ થતા નથી. કોઈ પણ ગોંડલ ઉપર આફત હોય, વિપરીત પરિસ્થિતિ હોય ત્યારે ગોંડલમાં ગણેશભાઈ ક્યારેય ઘરમાં બેઠા રહ્યા નથી. એનું એક જ કામ હોય છે કે ગોંડલના સુખે સુખી અને ગોંડલના દુખે દુખી. શું કહેશો આ અંગે? છેલ્લે આપણે જોઈએ છીએ ઘણા દિવસથી આ રીતે રાહ જોવાઈ હતી અને આખરે સામાન્ય લોકો હોય તેમની પણ આશા હતી જે રીતે, પરંતુ કાયદાની આટીઘાટીને કારણે જે લોકો કદાચ મળી નહોતા શકતા કે જે કઈ પરિસ્થિતિ હતી, તો લોકોનો કેટલો મેળાવડો જોવા મળી રહ્યો છે અત્યારે? અત્યારે ખૂબ જ લોકો જયરાજભાઈના ઘરે આવે છે અને સાંજ સુધીમાં તો અહીં ક્યાંય માણસો સમયની એવી પરિસ્થિતિ થઈ જશે, કારણ કે લોકોને અપેક્ષા હતી કે ગણેશભાઈને જામીન મળે અને એ જામીન મળી જતા ગોંડલમાં ખુશીનો માહોલ છે. અલ્પેશભાઈ, આપણે જોયું છે કે જે રીતે ઘણા ગામડાઓ છે તે પણ બંધ રહ્યા હતા, માર્કેટયાર્ડ પણ બંધ રહ્યો હતો, આટલો જે રીતે પ્રેમ હતો અને આખરે એ તમામ લોકો શું કહી રહ્યા છે, કારણ કે એમની પણ આશા હતી ઘણા દિવસથી. એ તો પ્રેમ જ સાબિત કરી બતાવે છે, નહીતર 15 વર્ષના 25 વર્ષના યુવાન માટે ગોંડલ તાલુકો હોય કે સિટી હોય બંધ કેવી રીતે રહીએ? નાનામાં નાનો માણસ જે 200 રૂપિયા કામ કરીને પોતાની રોજીરોટી કમાતો હોય એ વ્યક્તિ પણ કહેતો હતો કે અમારા ગોંડલના ગણેશભાઈ ઉપર અન્યાય થયો છે, તો અમારે પણ આજે બંધ પાડી અને ગણેશભાઈને સમર્થન આપવું છે. એનો અમને ખૂબ જ આનંદ છે, ખૂબ જ ખુશી છે. અને જેટલા લોકોએ બંધ પાડી અને સમર્થન આપ્યું હતું ઈ લોકોમાં તો આજે સ્વાભાવિક છે કે એમનો ગણેશ ગોંડલ બહાર આવતો હોય તો એ રાજી જ હોય ને. જે રીતે અલ્પેશભાઈ નવરાત્રી પણ ચાલી રહી છે, તો ગ્રામ્ય વિસ્તાર કે ગોંડલ શહેરમાં ગણેશજી જાડેજા છે તે હવે જેલ બહાર આવ્યા બાદ આ નવરાત્રીની પણ કદાચ મુલાકાત લેવાના હશે. અમને અત્યારે કેટલી જગ્યાએથી ફોન આવવા માંડ્યા છે કે ગણેશભાઈને અમારી નવરાત્રીમાં લઈ આવો, અમારે સન્માન કરવું છે. આવી રીતે હવે રેગ્યુલર ગણેશભાઈ આમ પણ ક્યારે ઘરે રહેતા નહોતા, લોકોની સેવામાં જતા, બજારમાં જતા, લોકોની વચ્ચે હતા, તો હવે એને કામ કરવાનો મોકો મળશે વધારે. અલ્પેશભાઈ, કોઈ સભાનું કે આવનારા દિવસોમાં, ટૂંકમાં આજકાલમાં નહીં પરંતુ આવનારા દિવસોમાં કોઈ સભાનું કે એવું કોઈ આયોજન છે? ના, એવું કોઈ આયોજન નથી અત્યારે. પણ ગણેશભાઈ પોતાને નાગરિક બેંકના વાઇસ ચેરમેન બન્યા છે આજે, તો ત્યાં બેસવા જશે ને લોકો એની શુભેચ્છા મુલાકાત લેશે. અલ્પેશભાઈ, જે રીતે જામીન મળ્યા છે તેમાં જૂનાગઢ જિલ્લામાં નહીં પ્રવેશની રીતે જામીન મળ્યા છે, એ અંગે શું કહેશો? એમાં તો કોર્ટ જે ચુકાદો આપે એ શિરમાન્ય રાખવાનો હોય. અમારા ગણેશભાઈનો એવો સ્વભાવ પણ નથી, એવા એના એવું નથી કે ઈ ન્યા જાય આ ત્યાં. ગણેશભાઈને જે રીતે કોર્ટે ચુકાદો આપ્યો એવી રીતે પૂરી સંબંધતાથી ત્યાં જૂનાગઢ નહીં જાય, બાકી જગ્યાએ જશે. અને આમ પણ ગણેશભાઈનો તો એક જ ટાર્ગેટ હોય છે કે ગોંડલના લોકોની સેવા કરવા, ગોંડલમાં જવાનું, તો અમારે કઈ બીજી ચિંતા નથી. અલ્પેશભાઈ, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગણેશજી જાડેજા છે તે જેલમાં હતા, તે દરમિયાન પણ લોકોનો જે રીતે પ્રેમ મળ્યો તો આજે કદાચ એ લોકો સુધી આ સમાચાર પહોંચી ગયા હશે, તો એમને શું સંદેશ આપશો? કારણ કે એ પણ લોકો ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા અને આખરે ગણેશજી જાડેજા છે તે જેલ મુક્ત થયા છે, તો એ લોકોને શું કહેશો જે રાહ જોઈને બેઠા હતા? ગણેશભાઈ કાલથી રેગ્યુલર નગરપાલિકાએ, નાગરિક બેંકે બેસતા હશે, માર્કેટિંગ યાર્ડે આવશે, ગણેશભાઈને તમામ લોકો શુભેચ્છા આપવા આવશે અને લોકોના ટોળે ટોળા આવશે, એમને ભરોસો છે. કારણ કે ગણેશભાઈનો પ્રેમ જ એટલો છે, તો હવે ગણેશભાઈને બધા મળવા આવશે. ગણેશભાઈ બધા ગરબી મંડળ જે હાલતા છે ત્યાં શુભેચ્છા મુલાકાત લેવા જશે અને આવી રીતે જે કઈ રીતે એની સેવાની પ્રવૃત્તિ ચાલુ હતી રેગ્યુલર ચાલુ રહેશે. અપેશભાઈ, અત્યારે જે રીતે ન્યૂઝ ચાલી રહ્યા છે બધે કે ભાઈ નવરાત્રી છે પરંતુ ગોંડલમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે. હા, એ સાચી વાત છે. અત્યારે ગણેશભાઈ બહાર આવતા ગોંડલના લોકોમાં દિવાળી જેવો જ માહોલ ઉભો થયો છે અને ગોંડલના એક એક કાર્યકર્તાઓમાં જે ખૂબ જ ખુશીનો માહોલ છે. ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઈ અમારી સાથે જોડાયા. તો હતા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, જે રીતે તેમણે વાત કરી છે. આમ તો નવરાત્રી છે પરંતુ હાલ ગોંડલ શહેર કે ગોંડલના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં હાલ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળીશું બાદ ગુજરાતી પર.